જામનગર મહાનગરપાલિકા દ્વારા મેયરના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જનરલ બોર્ડમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનર તેમજ પદાધિકારીઓ દ્વારા શહેરના વિકાસના કાર્યોની ચર્ચા કરી હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને આજે શહેર મધ્ય આવેલા ટાઉન હોલમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકના પ્રારંભે પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મહેતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ બેઠકમાં મેયર કમિશનર અને શાસક પક્ષ તેમજ વિપક્ષ દ્વારા શહેરના ફાયર સ્ટેશનના નવા નિયમો નવ સંકુલ અને કોન્ટ્રાક્ટર સફાઈ કર્મચારીઓને તરીકે લેવા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત શહેરના અનેક વિકાસના કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી તો સામે વિપક્ષ દ્વારા પણ પોતાની ભૂમિકા ભજવતા ભ્રષ્ટાચાર અને અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જામનગરમાં મહાપાલિકા સંચાલિત નવું ગૃહ ચાલુ કરવાની માંગ કરવામાં આવી હતી રિપોર્ટર વિશ્વનાથ જોશી જામનગર